નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું વીટીવી ના ખાસ કાર્યક્રમ માતૃત્વમાં. દર્શક મિત્રો, આ કાર્યક્રમ એ તમામ લોકો માટે છે જે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના સંસારમાં એક ખૂબ જ સુંદર સપનું જોઈને બેઠા છે. હવે વાત કરી રહ્યા છે એ સ્ત્રીની. સ્ત્રીઓ માટે માતૃત્વ ધારણ કરવું, માતા બનવું એ સૌથી મોટું સપનું હોય છે. તે પોતાને પૂરે ત્યારે જ માની શકે છે જયારે તે માતા બને છે. અને આ તમામની વચ્ચે આજની જે લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે, જે દોડધામ વાળી લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે, જે રહેણીકરણી થઈ ગઈ છે, ખાવા પીવાનું જે આજકાલનું જંક ફૂડ વધી ગયું છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક મેન્ટલી ફિઝિકલી ઘણી બધી ચેલેન્જીસ તો આપણે સૌ સામનો કરતા હોય છે. આવા સમયે એક નવ દંપતીને ક્યાંક ને ક્યાંક આવા ક્યારેક સમાચાર સાંભળવા મળે કે માતૃત્વ ધારણ કરવું કદાચ અઘરું બની જાય છે, શક્ય નથી હોતું, ત્યારે તે સ્ત્રી ચોક્કસથી તૂટી પડતી હોય છે. તેને નથી સમજાતું હતું કે ક્યાં જવું, કોની પાસે જવું, શું કેવું, કોની સલાહ લેવી. પરંતુ ગભરાવાની બિલકુલ જરૂર નથી. જે રીતે મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે, દરેકે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન હોય છે. બસ જરૂર છે તો યોગ્ય માર્ગદર્શનની, યોગ્ય સારવારની, યોગ્ય સલાહની. અને એટલા જ માટે આ કાર્યક્રમ અમે આપની પાસે લઈને આવ્યા છે, માતૃત્વ, જેમાં આપને સલાહ માર્ગદર્શન આપશે ડોક્ટર મેહુલ સુખડિયા, કે જેઓ 19 વર્ષના અનુભવી છે, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે અને જર્મન એવોર્ડ વિજેતા પણ છે. આપણી સાથે જોડાયા છે ડોક્ટર મેહુલ સુખડિયાજી. ડોક્ટર મેહુલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ડોક્ટર મેહુલભાઈ, સૌ પ્રથમ પૂછવા માંગીએ છીએ આપને, આપણા દર્શક મિત્રોને આપ બતાવશો આઈવીએફ એટલે શું? હવે જીગરભાઈ, આઈવીએફ એ અત્યારે એક પ્રકારની એડવાન્સ પદ્ધતિ છે કે જેના દ્વારા જે પણ દંપતીને નોર્મલ ટ્રીટમેન્ટથી એમને પ્રેગ્નન્સી રહેતી ના હોય એના માટેની એક પ્રકારની એડવાન્સ ટેકનોલોજી છે. કે ઘણી વખત એવું થાય છે કે જે કુદરતી સ્ત્રીબીજ બનવું જોઈએ છૂટું પડે, પછી નોર્મલ ફિઝિકલ રિલેશનથી શુક્રાણુ અંદર જાય અને જે ગર્ભનળી હોય એના મધ્યભાગની અંદર એનો ગર્ભ બને અને પછી એ ગર્ભ ફરતો ફરતો ગર્ભાશયની અંદર આવે અને એનું ડેવલપમેન્ટ થાય, વિકાસ થાય. આ કુદરતી પ્રોસેસ છે. હવે કોઈ પણ સમય સંજોગો વસાત કોઈ શારીરિક ખામીના લીધે, કોઈ હોર્મોનના લીધે, કોઈ માનસિક તકલીફ, સ્ટ્રેસ, જે અત્યારે આપણે ચર્ચા કરી કે ભાઈ લાઇફસ્ટાઇલ આ થે, એટલા બધા પ્રશ્નો ઘણા બધા વધી ગયા છે ને દિવસે દિવસ, કે જે નોર્મલ પ્રોસેસ ડિસ્ટર્બ થઈ ગઈ છે અને એમને પ્રેગ્નન્સી રહેતી નથી અને એમને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને જો એમને નોર્મલ પદ્ધતિથી ના થાય તો એમના માટે એક આઈવીએફ ટેસ્ટ્યુબ બેબીની એકદમ એડવાન્સ પદ્ધતિ છે કે જેનાથી કોઈ પણ અશક્ય કેસ હોય એ પણ સરળતાથી એનું સોલ્યુશન આવે છે, એમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. જી બિલકુલ, આ તમામની છે. આઈવીએફની વાત કરવામાં આવે તો હાલ અત્યારે આઈવીએફની અંદર કઈ નવી નવી પદ્ધતિઓ આવેલી છે? હવે જે ટેસ્ટ્યુબ બેબીની અંદર જ્યારે આજથી 30 વર્ષ પહેલાં આની શરૂઆત થઈ એની અંદર નોર્મલ પદ્ધતિ હતી કે નોર્મલ દવા ઇન્જેક્શન આપવાના, સ્ત્રીબીજ બનાવવાના, લેવાના અને ઘર બનાવવાનું. પણ ડે બાય ડે જેમ દરેક ફિલ્ડની અંદર એડવાન્સ ટેકનોલોજી વધતી જાય છે એમ આની અંદર પણ, ઇન્ફર્ટિલિટીની અંદર પણ ઘણી બધી લેટેસ્ટ પદ્ધતિઓ આવેલી છે અને આઈવીએફની અંદર અત્યારે ઘણા બધા ચેન્જીસ આવેલા છે કે જેનાથી જે અશક્ય કેસ હોય એ પણ એનું સરળતાથી જો પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે, પ્રોપર એનું નિદાન કરવામાં આવે તો એને 100% રિઝલ્ટ મળી જાય છે. હવે આઈવીએફની અંદર એડવાન્સની અંદર એવું છે કે ભાઈ ધારો કે ઘણા પેશન્ટ એવા હોય કે ગર્ભાશયની દિવાલ બનતી ના હોય તો એવા કેસીસની અંદર પણ સ્ટેમ સેલ થેરાપી અમે કરીએ છીએ કે જેનાથી ટોટલ ગર્ભાશયની દિવાલ નીલ હોય. ધારો કે ઘણીવાર ટીબીની બીમારીના લીધે અથવા કોઈ ઇન્ફેક્શનથી દિવાલો ચોંટી ગઈ હોય તો દિવાલ બનાવવામાં આવે છે અને એનું પ્રેગ્નન્સી ધારણ કરવામાં આવે છે. ઘણી વખત એવું હોય કે આપણે ગર્ભ મૂકીએ પણ ગર્ભની પણ ક્વોલિટી હોય, જો ગર્ભની ક્વોલિટી જીનેટિક પ્રોપર ના હોય તો એના લીધે એબોર્શનના ચાન્સ વધી જાય, અથવા ઇમ્પ્લાન્ટેશન કે જે ગર્ભ દિવાલની અંદર ચોંટવો જોઈએ, ગર્ભાશયની જે દિવાલ હોય અને એનો વિકાસ થવો જોઈએ, વિકાસ ના થાય તો એની અંદર પણ પ્રશ્નો આવે છે. એટલે એના માટે એની બાયોપ્સી લેવામાં આવે છે, એને PGS PGD નામનાથી ઓળખવામાં આવે છે. અને અત્યારે તો એટલું પણ એડવાન્સ આવી ગયું છે કે એની અંદરના જે રંગસૂત્રો હોય એ પણ ચેન્જ કરવામાં આવે છે, એની અંદર જે માઇટોકોન્ડ્રિયા નામનું એક તત્વ હોય છે એ પણ ચેન્જ કરવામાં આવે છે. એટલે કે દરેક લેવલે એનું પદ્ધતિ વધતી જાય છે અને એ પ્રમાણે આપણને જે જોઈએ એ પ્રકારનું તંદુરસ્ત હેલ્ધી બાળક પણ મેળવી શકીએ છીએ. આ પ્રકારની ઘણી બધી એડવાન્સ પદ્ધતિઓ અત્યારે આઈવીએફની અંદર ચાલુ થઈ ગઈ છે. બિલકુલ બિલકુલ, આઈવીએફ ટ્રીટમેન્ટની અગર જો વાત કરવામાં આવે તો આશરે કુલ કેટલો સમય લાગતો હોય છે આ ટ્રીટમેન્ટની અંદર? હવે જીગરભાઈ, નોર્મલી આની અંદર પહેલાં તો કોઈ પણ પેશન્ટ આવે અમારી ક્લિનિકની અંદર, એની અંદર અમે પહેલાં એનું હિસ્ટ્રી લઈએ, એને પહેલાં સમજવું પડે પેશન્ટને. કારણ કે એક તો
બિચારા ઘણા દુઃખ દર્દ અને તકલીફથી અને ઘણી જગ્યાએથી નિરાશ થઈને આવતા હોય પેશન્ટ હોય, એટલે એને અમે સમયસર એને પ્રોપર કાઉન્સેલિંગ કરીએ, એને પ્રોપર સમય આપીએ અને પછી એક અમે તારણ ઉપર આવીએ કે ભાઈ આ કેસની અંદર આ પ્રકારના પ્રશ્નો છે અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટની શરૂઆત કરીએ, એના રિપોર્ટો કરાવીએ, સોનોગ્રાફી કરાવીએ, 3D લેપ્રોસ્કોપી કરીએ. એટલે નોર્મલી આ પ્રોસેસની અંદર એક બે દિવસનો ટાઈમ જાય રિપોર્ટને બધું આવતા, અને એના પછી અમે ટ્રીટમેન્ટની શરૂઆત કરીએ. હવે જો બધું પ્રોપર હોય તો 30-45 દિવસની અંદર IVFનો એક તબક્કો જે ફર્સ્ટ સાયકલ કહેવાય એ લગભગ એવરેજ પૂરી થઈ જતી હોય છે. બિલકુલ. તો આ પદ્ધતિની અગર વાત કરવામાં આવે તો મોટે ભાગે આપણે જોયું છે કે થોડુંક ઘણી લાંબી પદ્ધતિ પણ જોવા મળતી હોય છે, કારણ કે એમાં ઘણું બધું જોવું પડતું હોય છે. તો આ તમામની વચ્ચે જો રિઝલ્ટની અગર વાત કરવામાં આવે તો એ લાવવામાં કેટલો સમય લાગે છે અને શેના પર આધારિત હોય છે રિઝલ્ટ? હવે જે ટેસ્ટ ટ્યુબ બેબીની આપણે પદ્ધતિની જે ચર્ચા કરી રહ્યા છે, ધારો કે કોઈ પેશન્ટને અમે ચોઈસ આપી કે ભાઈ તમારા કેસની અંદર ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂરિયાત છે, તો હવે એની અંદર મેઇન તો રિઝલ્ટ. હવે પેશન્ટને તમે ટ્રીટમેન્ટ ગમે એટલી સારી કરો કે ગમે તે કરો, પણ એને જો રિઝલ્ટ ના આવે તો પેશન્ટને સંતોષ ના થાય. રિઝલ્ટનો આધાર મેઇનલી સ્ત્રીબીજ અને શુક્રાણુ ઉપર રહેલો હોય છે કે જેનાથી સારી ક્વોલિટીનો ગર્ભ બને, અને બીજો આધાર હોય છે ગર્ભાશયની દિવાલ. જો ગર્ભાશયની દિવાલ સારી હોય અને ગર્ભ જે એમ્બ્રિયો સારી ક્વોલિટીનો હોય તો રિઝલ્ટની શક્યતા નોર્મલ કરતાં જે 30% હોય એના કરતાં 60-80% ચાન્સ વધી જતા હોય છે. અને બીજા ઘણા બધા પણ શારીરિક ફેક્ટરો જવાબદારો છે, ઉંમર પણ એટલી જવાબદાર છે. ધારો કે જે પેશન્ટ 25 વર્ષે 30 વર્ષે 35 વર્ષે આવવાના, એ જ પેશન્ટ જો 45-50 વર્ષ ઉંમર સુધી રાહ જોવે તો એના સ્ત્રીબીજની અંદર તકલીફ થઈ જાય, ક્વોલિટીમાં તકલીફ થાય, ચામડી બનવામાં પ્રોબ્લેમ થાય, એવા કેસીસની અંદર રિઝલ્ટની શક્યતા ઘટી જતી હોય છે. પછી ધારો કે એના ડાયાબિટીસ હોય, પછી થાઇરોઇડની તકલીફ હોય, શરીર જે નોર્મલ વેઇટ હોય એના કરતાં ઘણું વધારે હોય, ઓબેસિટી હોય, તો બીપીની તકલીફ હોય, એવા બધા કેસીસની અંદર રિસ્ક ફેક્ટર વધી જાય. અને જે ગર્ભ બનાવવાની અને મૂકવાની જે એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવાય એ પદ્ધતિમાં ઇફેક્ટ આવે અને રિઝલ્ટ એને જે નોર્મલ કરતાં ઘણું ઓછું થઈ જતું હોય છે. એટલે રિઝલ્ટ માટે તો તમારે એકવાર પ્રોપર નિદાન કરાયા પછી સમયસર એની પદ્ધતિસર ટ્રીટમેન્ટ કરાવવી અગત્યની છે. લાઇફસ્ટાઇલ પણ એટલી જ જરૂરી છે. જો તમે લાઇફસ્ટાઇલ ચેન્જ ના કરો, એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન એનો સહારો ના લો અને નોર્મલ ફક્ત ને ફક્ત ટ્રીટમેન્ટ ઉપર આધાર રાખો તો પણ ઘણી વખત રિઝલ્ટની અંદર ઇફેક્ટ થતી હોય છે. એટલે આવા ઘણા બધા અસંખ્ય ફેક્ટરો જવાબદાર હોય છે અને દરેક પેશન્ટે અલગ અલગ હોય છે. બિલકુલ બિલકુલ. આ તમામની વચ્ચે ઘણા એવા કેસીસ હશે, ખાસ કરીને એજ ફેક્ટરને લઈને પણ આપણે જોવા જઈએ તો ઘણા એવા કેસ આપણે જોયા છે જે ખૂબ જ અશક્ય લાગતા હોય, પરંતુ એમાં પણ આપણે સારું નિદાન લાવી શક્યા છે. તો એની પાછળનું શું કારણ છે અને એવા કેવા કેવા કેસીસ આપ એક્ઝામ્પલ્સ આપવા માંગશો? કારણ કે મોટે ભાગે એવું જોયું છે કે ઘણીવાર દંપતિ નિરાશ થાય છે, આડી અવડી જગ્યાએ જાય છે, યોગ્ય માર્ગદર્શન નથી હોતું, એના અભાવે પરિણામ આવવામાં વાર લાગે છે, પછી એકદમ નિરાશ થઈ જાય છે અને કદાચ તેમને અશક્ય લાગતું હોય છે. તો એવામાં પણ આપણે કેવી રીતે એ પરિણામને શક્ય બનાવી શકતા હોઈએ છીએ? હવે જે અમારી જોડે સુમિરનની અંદર છે અત્યારે એકદમ એડવાન્સ ટેકનોલોજી પર અમે કામ કરીએ છીએ. હવે હું 2-3 ઉદાહરણ એવા આપીશ કે જે કેસની અંદર અશક્ય હતું કે જે ગર્ભાશયનો ટીબી હોય એ કેસની અંદર રિઝલ્ટ આપવું એટલે કે જાણે લોઢાના ચણા ચાવવા જેવી વાત થઈ જાય ડૉક્ટર માટે. કારણ કે એની અંદર જે ગર્ભાશયની દિવાલ બનાવવાની હોય એ વસ્તુ બને જ નહીં. હવે ગર્ભાશયની દિવાલ બને નહીં તો પછી આપણે એમ્બ્રિયો મૂકવાની અને એનો વિકાસ થવાની વાત જ ના આવે. એટલે એવા કેસીસની અંદર એના માટે અમારા પાસે લેટેસ્ટ જે દૂરબીનની સગવડ છે એનાથી અમે એની દિવાલ બનાવીએ છીએ, એનો રસ્તો ક્લિયર કરીએ અને પછી એની ટ્રીટમેન્ટ કરીએ. જરૂર પડે તો સ્ટેમ સેલનો પણ અમે સહારો લઈએ કે જેનાથી અમે બેસ્ટમાં બેસ્ટ ગર્ભાશયની દિવાલ બનાવી શકીએ અને રિઝલ્ટ આપીએ. એક પેશન્ટ એવું છે કે જેને 12 વર્ષથી આ પ્રોબ્લેમ હતો એને અમે હમણાં સોલ્વ કર્યો અને એને પ્રેગ્નન્સી આપી. હવે બીજું એક પેશન્ટ એવું છે કે જેને અંડાશયનો પ્રોબ્લેમ હોય. હવે અંડાશયની અત્યારે દિવસે દિવસે તકલીફો ઘણી બધી વધતી જાય છે કે ઘણા કેસીસની અંદર માસિકનો બગાડ અંદર ભેગો થઈ જાય જેને ચોકલેટ સિસ્ટ કહેવાય. તો એના લીધે જે ગર્ભાશય, નળી હોય, અંડાશય બધાનું જે નોર્મલ કુદરતી રિલેશન હોવું જોઈએ કે જે પ્રોસેસ ગર્ભ ફર્ટિલાઇઝેશન માટે, ગર્ભ ટ્રાન્સફર માટે બધી અટકી જાય અને પ્રોસેસ થતી નથી, અને એની અંદર આંતરડા, પછી જે કિડનીની નસ જતી હોય, યુરેટર, ગર્ભાશયની દિવાલો, એ બધું અંદર ચોંટી જાય.
કે જેનાથી પ્રેગ્નન્સી તો અશક્ય રહે પણ પેશન્ટ પણ એટલી બધી તકલીફો સિવિયર પેઇન થાય, માસિક આવે એટલે અસહ્ય દુખાવો થાય પેશન્ટને કે જે સહન બી ના કરી શકે અને એને રેગ્યુલર દવા ઇન્જેક્શન લેવી પડે, માસિક વધારે આવે, ઘણીવાર ઓછું આવે, અનિયમિત થઈ જાય, આ બધા પ્રોબ્લેમ થતા હોય. હવે એવા કેસીસની અંદર એક તો લેટેસ્ટ એન્ડોસ્કોપી કરવી જોઈએ અને એ પણ એડવાન્સ લેવલે, કે 90-99% સુધી એ જે પેથોલોજી જે પ્રોબ્લેમ દૂર કરવો પડે તો જ એની અંદર રિઝલ્ટ મળે. હવે એવા કેસીસની અંદર અમે 95-100% રિઝલ્ટ આપીએ છીએ, કારણ કે અમારા જોડે લેટેસ્ટ 3D પદ્ધતિ છે કે જેનાથી કોઈ પણ અશક્ય કેસ હોય તો પણ અમે સરળતાથી એનું સોલ્યુશન લાવીએ છીએ અને રિઝલ્ટ આપીએ છીએ. પછી બીજા પેશન્ટ એવા હોય કે જેને અંડાશયનો પ્રોબ્લેમ, PCOD, કે જે બીજ જ બને નહીં સમયસર, એના લીધે પેશન્ટનું વજન જે નોર્મલ એના કરતાં વધી જાય, હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય, એવા કેસીસની અંદર પણ IVF આશીર્વાદરૂપ છે. કારણ કે એ પેશન્ટની અંદર જો નોર્મલ ટ્રીટમેન્ટ કરવા જાઓ તો એની અંદર ઘણો બધો સમય લાગે છે, કારણ કે એનું વજન બી ઉતારવું પડે, હોર્મોન ઇમ્બેલેન્સ થઈ ગયા, કારણ કે મેટાબોલિક ચેન્જીસ દરેક લેવલે થતા હોય છે. એટલે એવા કેસીસની અંદર IVF એક મેઇન આશીર્વાદરૂપ સાબિત થાય છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આપને પણ આને લગતી, માતૃત્વને લગતી કોઈ પણ પ્રકારની કોઈ પણ તકલીફ હોય, આપ પણ મૂંઝાતા હો, આપને પણ યોગ્ય માર્ગદર્શન જોતું હોય તો આપ અમારો નંબર નોટ કરી શકો છો અને આપ પણ અમને ફોન કોલ કરી શકો છો. ફોન કોલ થકી અહીંથી તમને આ શોમાં ખૂબ જ સારું માર્ગદર્શન આપવામાં આવશે. તો ચોક્કસથી રાહ ના જુઓ, આપ ચોક્કસથી આ કાર્યક્રમનો લાભ ઉઠાવી આપની સમસ્યા અમારા સુધી રજૂ કરી શકો છો. દર્શક મિત્રો, હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ થોડીક જ વારમાં થઈશું આપની સમક્ષ હાજર. બ્રેક બાદ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ માતૃત્વમાં. દર્શક મિત્રો, આપણી સાથે માર્ગદર્શન આપવા, જ્ઞાન આપવા, આપને યોગ્ય રાહ બતાવવા ડોક્ટર મેહુલ સુખડિયા જોડાયા છે, જેઓ 19 વર્ષના અનુભવી છે, IVF સ્પેશિયાલિસ્ટ છે. ડોક્ટર મેહુલભાઈ, આપણે પૂછવા માંગીશ કે એવા કોઈ કેસ આપે જોયા છે કોમ્પ્લિકેટેડ, જેમાં કોઈ ને કોઈ કારણોસર રિઝલ્ટ ના જ મળી શક્યું હોય અને એ સ્તર સુધી ન જવાય એ માટે કઈ કઈ તકેદારી રાખવી વધારે જરૂરી છે? જીગરભાઈ, તમે જે ક્વેશ્ચન પૂછો ને બહુ મહત્વનો છે, કારણ કે ઘણીવાર એવું થાય છે કે અમે પેશન્ટને પ્રોપર કાઉન્સેલિંગ કરીએ, સમજાવીએ કે ભાઈ હવે તમારો સ્ટેજ આવી ગયો છે, તમારે આ ટ્રીટમેન્ટનો સહારો લેવો પડે. પણ ઘણી વખત એવું છે ને કે આપણા સમાજની અંદર એટલી બધી ગેરમાન્યતા રહેલી હોય, કોઈ ફેમિલી મેમ્બર, કોઈ એજ્યુકેશનના લીધે ઘણા બધા ફેક્ટર જવાબદાર છે કે લોકોને એમ થાય કે ભાઈ ના ના, હજુ તો રાહ જોઈએ. હવે એક સમય એવો આવી જાય કે ધારો કે એમને મેનોપોઝ નજીક પેશન્ટ પહોંચી જાય, એટલે કે ઉંમર 40 વર્ષ આસપાસ થઈ જાય, એટલે કે એમના જે સ્ત્રી બીજ બનવાની પ્રોસેસ હોય અટકી જાય. કારણ કે એ કુદરતી વસ્તુ છે કે દરેક સ્ત્રી પુરુષની ઉંમર વધે એટલે એના લીધે જે અંદરના શારીરિક હોર્મોન હોય એની અંદર ફેરફાર આવે. હવે એવા કેસીસ ધારો કે 45 વર્ષે અમારી પાસે આવે કે ભાઈ હવે અમારે પ્રેગ્નન્સી જોઈએ છે, એટલે હવે સ્ત્રી બીજનો અમે રિપોર્ટ કરાવીએ, AMH એકદમ બહુ ઓછો થઈ જાય, 0.001-0.05 એટલો, જે નોર્મલ કરતાં સાવ એકદમ નોર્મલ 2-4 રિપોર્ટ હોય એના જગ્યાએ 0.ની અંદર રિપોર્ટ જતો રહે. હવે એવા કેસીસની અંદર સ્ત્રી બીજ મેળવવા એ બહુ મોટી ચેલેન્જ ઊભી થાય છે અને એવા કેસીસની અંદર અમે ગ્રોથ હોર્મોન આપીએ, પછી સ્પેશિયલ ઇન્જેક્શન આવે છે અત્યારે અમે એ પણ આપીએ, પણ એની અંદર એનું જે કોસ્ટિંગ હોય એ ઘણું બધું નોર્મલ કરતાં 2-3 ગણું વધી જાય. અને જો સ્ત્રી બીજ મળે તો એની ઘણીવાર ક્વોલિટી પણ ના હોય કે જે ફર્ટિલાઇઝ ના થાય. હવે એ સાથે જે એમના હસબન્ડનું સેમ્પલ લેવામાં એની અંદર પણ ઉંમરના લીધે જે શુક્રાણુનું જે ફર્ટિલાઇઝેશન પાવર હોય એ પણ ઘટી ગયો હોય, એના લીધે પણ આ બધા પ્રશ્નો થતા હોય. એટલે જો ઉંમર એટલી વધી જાય તો એ પેશન્ટને એમના પોતાના સ્ત્રી બીજ અને શુક્રાણુથી પ્રેગ્નન્સી રહેતી નથી અને એવા કેસીસની અંદર પછી એમને ડોનર સાયકલનો સહારો લેવો પડે, કારણ કે સ્ત્રી બીજ પુરુષ બી બહારથી લેવા પડે કારણ કે ઉંમરના લીધે. હવે ઘણા પેશન્ટ એવા હોય છે કે જેને જે હમણાં ચર્ચા કરી કે TB અસર થઈ ગઈ હોય અથવા કોઈ બીજી બીમારીના લીધે જે ગર્ભાશયની દિવાલ બને જ નહીં, હવે અથવા ગર્ભાશયની કુદરતી ડિફોર્મિટી એવી હોય કે અંદરની દિવાલો ચોંટી ગઈ હોય કે જે અમે એન્ડોસ્કોપી કરીએ, મેક્ઝિમમ 2-3-4 વાર ઘણીવાર અમે ટ્રાયલ આપીએ પણ અંદર દિવાલ બને જ નહીં, સ્ટેમ સેલ થેરાપીનો પણ ઉપયોગ કરીએ તેમ છતાં પણ એની અંદર ફાયદો ના થાય, તેવા કેસીસની અંદર IVFની અંદર એનો રિઝલ્ટ કોઈ દિવસ ના મળે. એવા કેસીસની અંદર પછી અમારે એમને સરોગસીનો સહારો લેવો પડે. એટલે એવા ઘણા બધા કેસીસ હોય છે કે જેની અંદર જો સમય કરતા મર્યાદા વધી જાય તો એમના રિઝલ્ટ નથી મળતા. બિલકુલ બિલકુલ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સ્વાગત છે આપનું માતૃત્વમાં, જણાવશો શું છે આપનો પ્રશ્ન? હું બનાસકાંઠાથી બોલું છું. જી રૂપાભાઈ વજીર, આપનો ટીમ ઉપર પ્રોગ્રામ હાલ ચાલુ છે.
મારા ઘરથી બે ત્રણ ફેરા પાંચમા મહિને છઠ્ઠા મહિને એમને એમ ડિલિવરી થઈ જશે. ઓકે, એટલે હવે એના માટે શું કારણ છે? અમે દવા બતાવ્યું, એનો પેલા એક્સરે કરાયા, તે છતાં આવું બને આવું બની રહ્યો છે. હા, એટલે હવે તમારે શું નામ કીધું? તમારી ઉંમર કેટલી? જે આપની ઉંમર જણાવશો. લાગે છે સંપર્ક તૂટી ગયો છે. તો હવે તમારા કેસીસની અંદર જે તમે હિસ્ટ્રી આપી કે ભાઈ પાંચમા છઠ્ઠા સાતમા આઠમા મહિને અબોર્શન થઈ જાય છે, હવે એની અંદર મેઇનલી ગર્ભાશયની અંદર મુખનો પ્રોબ્લેમ હોય અથવા ગર્ભાશયની કોઈ એવી ડિફોર્મિટી હોય કે જેના લીધે આ પ્રોબ્લેમ થતો હોય, એટલે એવા કેસીસની અંદર એના માટેની અલગ ટ્રીટમેન્ટ કરાવવી પડે. એટલે એકવાર તમે રિપોર્ટો ફાઇલ લઈને આવો તો અમે એનું તમને 100% સોલ્યુશન કરી આપીશું. બિલકુલ. આઈવીએફની અગર જો વાત કરવામાં આવે તો આઈવીએફની અંદર અગર જો વારંવાર નિષ્ફળતા મળે તો પછી બીજો શું કયો વિકલ્પ છે? હવે જીગરભાઈ, આઈવીએફ પદ્ધતિ એવી છે ને એડવાન્સ કે એની અંદર હવે પહેલા સમયમાં એવું હતું કે ભાઈ પેશન્ટના રિઝલ્ટ નહોતા મળતા, પણ અત્યારે તો ઘણા બધા ઓપ્શન આવી ગયા છે. હવે ધારો કે જે આપણે ચર્ચા કરી કે મેઇન વસ્તુ બે છે, એક તો ગર્ભાશયની દિવાલ અને એમ્બ્રિયો ગર્ભ, બે વસ્તુ પ્રોપર હોય તો જ આઈવીએફમાં રિઝલ્ટ મળે. હવે ધારો કે ચામડી નથી બનતી અથવા એનો પાવર રિસેપ્ટિવિટી નથી, તો એના માટે પણ સ્પેશિયલ ટેસ્ટ આવે છે, એનાથી આપણને માહિતી મળે કે આ ગર્ભાશય પ્રોપર કેપેબલ છે કે નહીં ગર્ભ ધારણ કરવા માટે, અને જો ન હોય તો પછી એના ઓપ્શન અમારે પેશન્ટને આપવા પડે કે આપણા કેસમાં આ વસ્તુ છે તો તમે આ ઓપ્શન ઉપર જાઓ, સરોગસી અથવા બીજી કોઈ પણ જે અનુકૂળ હોય એ રીતે અમે એમને સલાહ આપતા હોય. હવે ઘણીવાર એમ્બ્રિયો પ્રોપર ના હોય તો એના માટે પણ અમારે જે કીધા પીજીડી પીજી ટેસ્ટ અને જે બાયોપ્સી કરવામાં આવે છે અને એના ઉપર અમે આખું ડિસિઝન લઈએ અને નક્કી કરતા હોય કે ભાઈ આ કેસમાં કઈ કઈ જરૂરિયાત છે એ પ્રમાણે એનું રિઝલ્ટ અમે આપતા હોઈએ છીએ. બિલકુલ બિલકુલ. બીજા કોને મિત્ર જોડાઈ ગયા છે? નીતાબેન આપણી સાથે. નીતાબેન સ્વાગત છે આપનું. જણાવશો ક્યાંથી વાત કરો છો અને શું છે પ્રશ્ન આપનો? મારી ઉંમર 30 વર્ષની છે અને મારે પીસીઓ છે અને બંને નળી બ્લોક છે. રિઝલ્ટ મળ્યું નથી, પણ હજુ ઉંમર તમારી 30 છે એટલે હવે તમારે કોઈ નિરાશ થવાની જરૂરિયાત નથી. ઘણી વખત એવું થાય કે જે એમ્બ્રિયો પ્રોપર ના બન્યા હોય અને પીસીઓડી ની અંદર ખાસ કારણ કે જે અમે ઇન્જેક્શન આપીએ છીએ એની ક્વોલિટી બદલવી પડે. હમણાં જ એક પેશન્ટમાં અમે પીસીઓડીમાં કામ કર્યું તો એની અંદર જે ઇન્જેક્શન જે નોર્મલ આપતા એના કરતાં એકદમ એડવાન્સ થોડા કોસ્ટલી ઇન્જેક્શન યુઝ કરવા પડે કે જેનાથી એમ્બ્રિયો સારા બને, અને એની અંદર અમને 30 જે બીજ મળ્યા અને 22 એમ્બ્રિયો અમને મળ્યા હતા. હવે તમારા કેસીસની અંદર કેવા પ્રકારના ઇન્જેક્શન આપ્યા હોય એના ઉપર મેઇન આધાર છે, એનાથી એમ્બ્રિયોની ક્વોલિટીમાં ડિફર થઈ જાય અને ઘણીવાર રિઝલ્ટ નથી મળતું. એટલે તમારે જરૂર પડે તો સેકન્ડ ટાઈમ ઇન્જેક્શન આપીને સારી ક્વોલિટીના એમ્બ્રિયો લેવા પડે તો પછી રિઝલ્ટ તમને 100% મળશે જ બેન, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ ઘણીવાર શું પ્રયત્ન થતો હોય કારણ કે ગર્ભાશયનો જે કેચઅપ પાવર હોય થોડો પ્લસ માઇનસ હોય, એટલા માટે ઘણીવાર 1-2-3 ટ્રાયલ પણ ઘણીવાર કરવા પડતો હોય છે. બિલકુલ બિલકુલ. બીજા કોણ મિત્ર જોડાઈ ગયા છે? નીતાબેન ફરી એકવાર. હજી નીતાબેન જણાવશો શું છે આપનો પ્રશ્ન, ક્યાંથી વાત કરો છો? હેલો હેલો. હા, હું નીપા બોલું છું. જી, મારે સર્જર વાત કરવી છે. હું પ્રેગ્નન્સી માટે 4 વર્ષથી પ્લાનિંગ કરું છું. બરોબર. અને મને પ્રેગ્નન્સી રહેતી નથી. ઓકે. હવે નીપાબેન, તમારે 4 વર્ષથી તમે ટ્રાય કરો, તમારી ઉંમર કેટલી છે બેન આપની? મારી ઉંમર 26 વર્ષ. હજુ હમણે બેઠા છે, રનિંગનું 26મું ચાલે છે અને મારા હસબન્ડને 30મું જાય છે. ઓકે. અને તમારે માસિક રેગ્યુલર આવે છે બેન? હા, માસિક મારું રેગ્યુલર આવે છે. કોઈ દિવસ 2-3 દિવસ આગળ પાછા થાય, કોઈ દિવસ ઉપર આવી જાય, કાં તો કોઈ દિવસ લેપ્રોસ્કોપી છે તે 3D લેપ્રોસ્કોપી કરાવવું જોઈએ કે જેનાથી તમને 100%
કારણ કે 3D ની અંદર અમે ટોટલ 3 દૂરબીન થી કામ કરતા હોય, કભી લેપ્રોસ્કોપી આવે, હિસ્ટરોસ્કોપી અને સાલ્પિંગોસ્કોપી, 3 દૂરબીન થી કામ કરીએ તો જ અંદર ની 100% માહિતી મળે. કારણ કે ઘણી વાર શું થાય, નળી ચાલુ હોય પણ અંદર નું જેની કામ કરવાની કેપેસિટી હોય ડિફર થઈ જાય. પછી હોર્મોન ની અંદર અમુક પ્રકારના સ્પેશિયલ હોર્મોન ના રિપોર્ટ કરાવવા પડે. પછી તમારા જે મિસ્ટર ના રિપોર્ટ નોર્મલ હોય પણ ઘણી વાર એનું DNA ના ટેસ્ટ કરાવવો પડતો, કે એની અંદર જે મોર્ફોલોજી હોય ખાસ જોવી પડે કે પોતે કેપેબલ છે કે નહીં નોર્મલ ફર્ટિલાઇઝેશન માટે. એટલે એકવાર જે નોર્મલ રિપોર્ટથી આગળ વધીને એડવાન્સ રિપોર્ટ કરાવવા પડે અને એના ઉપર નિદાન નક્કી થાય કે ભાઈ કયા પ્રકારની ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, કે ભાઈ તમને ઇન્જેક્શન આપવા પડશે, IUI જરૂર છે કે IVF જરૂર છે, અને પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરો કે જેનાથી તમને 100% રિઝલ્ટ મળી જાય. બિલકુલ બિલકુલ. બીજા કોઈ મિત્ર જોડાઈ ગયા છે, કીર્તિભાઈ, સ્વાગત છે. કીર્તિભાઈ, આપનું જણાવશો ક્યાંથી વાત કરો છો અને શું છે પ્રશ્ન આપનો? હેલો 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 શ્રી કીર્તિભાઈ, સ્વાગત છે આપનું. જણાવશો ક્યાંથી વાત કરો છો અને શું છે પ્રશ્ન? હા સર, મારા મેરેજ થયા 3 વર્ષનો ટાઈમ થયો છે. જી બરોબર. તો પછી મારી વાઈફ ને વારંવાર વાઇટ ડિસ્ચાર્જ ની તકલીફ થાય છે ને એક વખત અબોર્શન થઈ ગયું 3 મહિના. હવે જુઓ કીર્તિભાઈ, તમારા મેરેજ ના 3 વર્ષ થયા, એક વાર અબોર્શન થયું. અબોર્શન કેટલા મહિને થયું તું? 3 મહિના. મેરેજ થયા 3 મહિના થયા ને તરત થઈ ગયું તું. 3 મહિના થયા. 3 મહિના નો ગર્ભ હતો? હા. ઓકે ઓકે. અને અત્યારે વાઇટ ડિસ્ચાર્જ ની તકલીફ વધારે છે. હા, તો હવે વાઇટ ડિસ્ચાર્જને લોકરિયા કહેવાય. હવે એની અંદર પણ ઘણા બધા પ્રકાર હોય, નોર્મલ ડિસ્ચાર્જ હોય, ઇન્ફેક્શન થયું હોય. એટલે હવે એના માટે તમારે ચેકઅપ કરાવી અને જોવું પડે, જરૂર પડે તો એનું કલ્ચર બી કરાવવું પડે. અને ઘણીવાર એ ઇન્ફેક્શનના લીધે અંદર નળી બ્લોકેજ થાય તો પ્રેગ્નન્સી બીજી વાર રહેતી ના હોય, એ પણ બીજો પ્રશ્ન આવે. એટલે એના માટે પ્રોપર તમારે સોલ્યુશન લેવું પડે કે ભાઈ કયા પ્રકારનો પ્રશ્ન છે અને પ્રેગ્નન્સી માટે શું શું વસ્તુ નડે છે એ દૂર કરો, તો જેનાથી તમને રિઝલ્ટ મળી જાય. એટલે એકવાર રિપોર્ટ ફાઇલ લઈને તમે આવો તો હું તમને સાચી માહિતી આપીશ, તો જેથી તમને 100% રિઝલ્ટ મળશે. બિલકુલ. IVF ટ્રીટમેન્ટની જો અગર વાત કરવામાં આવે તો ખાસ કરીને કેવા પ્રકારના કપલ માટે આશીર્વાદ બનતી હશે? કારણ કે આમાં પણ ઘણી બધી પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે, એ ટ્રીટમેન્ટની પાછળ પણ ઘણા બધા કારણો હોય છે, ઘણાને એજ ફેક્ટર કામ કર્યું હશે, ઘણાને કંઈક બીજું હશે, તો કેવા પ્રકારના કપલ માટે IVF અથવા તેનાથી આગળ જવું જરૂરી બનતું હોય છે? હવે જે રૂટીન પેશન્ટો અમારા ત્યાં આવતા હોય, હવે એની અંદર જે અમારી નોર્મલ OPD હોય એમાંથી 90-95% કેસીસ આ જ હોય કે ભાઈ વંધ્યત્વની તકલીફ હોય, એમને પ્રેગ્નન્સી રહેતી નથી. કોઈને 2 વર્ષ થયા, કોઈને 5 વર્ષ થયા, કોઈને 10-15, ઘણાને 25-28 વર્ષ સુધી રિઝલ્ટ નથી મળતા અને પેશન્ટો આવતા હોય. હવે જો એમને કોઈ પણ કપલ હોય, હવે ધારો કે મેરેજ કરે અને 1-2 વર્ષ એ નોર્મલ ટ્રાય કરે અને પ્રેગ્નન્સી રહેતી નથી, તો એમને અવશ્ય 110% ગાયનેક ડૉક્ટર કે જ્યાં IVF એન્ડોસ્કોપીનું કામ થતું હોય એવી જ હોસ્પિટલમાં જવું જોઈએ અને વિઝિટ કરાવી અને પહેલાં તો નિદાન કરાવવું જોઈએ. હવે ધારો કે એમને મેરેજ લાઈફ ઓછી છે અને જો એમનો પ્રોબ્લેમ આવે કે ધારો કે ગર્ભનળી બંને બ્લોક છે, બાકી બધા રિપોર્ટ સારા છે, તો એમને 100% IVFમાં રિઝલ્ટ મળી જ જાય, એમાં કોઈ પ્રશ્ન નથી. પછી ઘણા પેશન્ટ એવા હોય કે જેના ગર્ભાશયની અંદર ગાંઠો થઈ ગઈ હોય અને એનું અર્લી સ્ટેજે નિદાન થઈ જાય. ઘણીવાર ગર્ભાશયની અંદર સોજો આવી જાય કે જેને એડીનોમાયોસિસ કહેવાય, અથવા સ્ત્રીબીજની તકલીફ હોય કે જે આપણે ચર્ચા કરી, PCOD હોય અથવા ચોકલેટ સિસ્ટ હોય. હવે જો એવા કેસીસ સમયસર ડાયગ્નોસિસ થઈ જાય અર્લી સ્ટેજે, તો એનું સોલ્યુશન બી આવી જાય 3D લેપ્રોસ્કોપીમાં અને તરત એમનો ટ્રીટમેન્ટ ચાલુ કરો, તો ઘણીવાર નોર્મલ રિઝલ્ટ મળી જાય. અને કોઈ સંજોગોવશાત નોર્મલ ના મળે તો IVFમાં પણ એમના સરળતાથી રિઝલ્ટ મળતું હોય છે. એટલે જે પેશન્ટ હોય કે જો પ્રોપર સમયસર ટ્રીટમેન્ટનો સહારો લે, તો એમના રિઝલ્ટની શક્યતા ઘણી વધી જાય નોર્મલ કરતા. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આશા રાખીએ આપને જોતા તમામે તમામ પ્રશ્નોના જવાબ આપને મળ્યા હશે, આપના કોલ આવ્યા અને તેમાં પણ આપને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે. હજુ પણ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ મૂંઝાતા હો, કદાચ શેર કરી શક્યા ના કરી શક્યા હો, તો ચોક્કસથી આપ ડોક્ટર મેહુલ સુખડિયાનો સંપર્ક કરી શકો છો અને યોગ્ય સમયે યોગ્ય નિદાન કરી અને આપના જીવન સંસારને આપ આગળ વધારી શકો છો. ડોક્ટર મેહુલભાઈ, આપ આવ્યા અમારા સ્ટુડિયોમાં, લોકોને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, જ્ઞાન આપ્યું, યોગ્ય રસ્તો બતાવ્યો, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આજના માતૃત્વના કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.